સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતોમાં. આજે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી મોના થિંબાની ગુજરાતી ફિલ્મોની આજે આપણે વાત કરવાના છીએ. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપ સૌ જાણો જ છો મોના થિંબાજી ખૂબ જ લોકપ્રિય ગુજરાતી અભિનેત્રી છે. તેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમણે 2000ની સાલમાં તેમની પહેલી ગુજરાતી ફિલ્મ દીકરીનો માંડવો ફિલ્મ રિલીઝ થઈ હતી. આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી અને આ ફિલ્મ મોના થિંબાજીની પહેલી ગુજરાતી ફિલ્મ હતી અને આ ફિલ્મને અરવિંદભાઈ બારોટે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં મોના થિંબા, અરવિંદ બારોટ, અર્જુન રાજગુરુ, હેતલ પંચાલ, જયશ્રી પારેખ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અને મોના થિંબાજીની આ પહેલી ગુજરાતી ફિલ્મ દીકરીનો માંડવો ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો અને આ ફિલ્મ માટે મોના થિંબાજીને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને મોના થિંબાની દીકરીનો માંડવો ફિલ્મ દર્શકો દ્વારા પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને દીકરીનો માંડવો ફિલ્મ બોક્સ ઓફિસ પર એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિંબાની આગળની ફિલ્મની વાત કરીએ તો દીકરી તો પારકી થાપણ કહેવાય. આ 2007માં રિલીઝ થયેલી ફેમિલી ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મને અનુપજીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદીજી, હિતેન કુમાર, હિતુ કનોડિયા, મોના થિંબા, મુકેશ રાવલ, જયશ્રી પારેખ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અને મોના થિંબાજીની આ ફિલ્મ દીકરી તો પારકી થાપણ કહેવાય દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને મોના થિંબાજીની આ ફિલ્મ પણ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિંબાજીની આગળની ફિલ્મની વાત કરીએ તો તારો મલક મારે જોવો છે. આ 2001માં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મે ગોવિંદભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હિતેન કુમાર, મોના થિંબા, દિવ્યા દ્વિવેદી, પ્રકાશ પટેલ, જયશ્રી પારેખ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને તારો મલક મારે જોવો છે ફિલ્મ દર્શકો દ્વારા પણ ઘણી પસંદ કરવામાં આવી હતી અને મોના થિંબાની આ ફિલ્મ પણ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિંબાની આગળની ફિલ્મની વાત કરીએ તો મિડોલ છૂટ્યા માંડવે. આ 2002માં રિલીઝ થયેલી મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ હતી. આ ફિલ્મને જીતેન્દ્ર આર રાઠોડે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હિતેન કુમાર, મોના થિંબા, ફિરોજ ઈરાની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. મોના થિંબા અને હિતેન કુમારની મિડોલ છૂટ્યા માંડવે ફિલ્મ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ પણ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિંબાની આગળની ફિલ્મની વાત કરીએ તો આંસુડે ભીંજાય, ઘર છોડું, ભીંજાય ચુંદડી. આ 2004માં રિલીઝ થયેલી ભક્તિમય ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મને મુકુંદભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં હિતુ કનોડિયા, મોના થિંબા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને મોના થિંબાની આ ફિલ્મ પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. મોના થિંબાજીની આગળની ફિલ્મની વાત કરીએ તો ગગો કઈ દાડાનું પહેલું પરણું કરતો હતો. આ 2005માં રિલીઝ થયેલી કોમેડી ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને સંદીપ પટેલે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હિતેન કુમાર, મોના થિંબા, દેવેન્દ્ર પંડિત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને મોના થિંબા અને હિતેન કુમાર આ ફિલ્મ પણ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિંબાની આગળની ફિલ્મની વાત કરીએ તો કર્મભૂમિ. આ 2006માં રિલીઝ થયેલી એક્શન ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને જીતુ પટેલે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં કૃષ્ણા, અભિષેક, મોના થિંબા, આનંદી ત્રિપાઠી, મેહુલ ભોજક મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને મોના થિંબાની કર્મભૂમિ ફિલ્મનું બજેટ વધારે પડતું હોવાથી આ ફિલ્મ એક બોક્સ ઓફિસ પર નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિંબાની આગળની ફિલ્મની વાત કરીએ તો દીકરી હોય તો રાખે કુલની લાજ. આ 2008માં રિલીઝ થયેલી ફેમિલી ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને અજીતસિંહ ઝાલાએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હિતેન કુમાર, મોના થિંબા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને મોના થિંબાની આ ફિલ્મ દીકરી હોય તો રાખે કુલની લાજ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિંબાની આગળની ફિલ્મની વાત કરીએ તો કંકુ પુરાયામાં અંબાના ચોકમાં. આ 2008માં રિલીઝ થયેલી ભક્તિમય ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને દીપક અંતાનીજીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હિતુ કનોડિયા, મોના થિંબા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને મોના થિંબાની કંકુ પુરાયામાં અંબાના ચોકમાં ફિલ્મ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. મોના થિંબાની આગળની ફિલ્મની વાત કરીએ તો બાપ કમાલ દીકરો ધમાલ. આ 2008માં રિલીઝ થયેલી કોમેડી ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને સુભાષ શાહે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયાજી, હિતુ કનોડિયાજી, અસરાનીજી, અમિત સોની, મોના થિંબા, પ્રંજલ ભટ્ટ, ફરીદા મીર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને બાપ કમાલ દીકરો ધમાલ ફિલ્મ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ પણ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિંબાની આગળની ફિલ્મની વાત કરીએ તો વહુરાની. આ 2009માં રિલીઝ થયેલી ફેમિલી ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને રફીક તોલકદારે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હિતુ કનોડિયા, પ્રાંજલ ભટ્ટ, મોના થિંબા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને પ્રંજલ ભટ્ટની વહુરાની ફિલ્મ પણ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિંબાની આગળની ફિલ્મની વાત કરીએ તો જન્મો જન્મ. આ 2009માં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મને ભરતભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં હિતુ કનોડિયા, મોના થિંબા, નેહા મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને જન્મો જન્મ ફિલ્મને પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. મોના થિંબાની આગળની ફિલ્મની વાત કરીએ તો ધરતીનો છેડો ઘર. આ 2009માં રિલીઝ થયેલી ફેમિલી ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને જગદીપ શાહે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં હિતેન કુમાર, મોના થિંબા, મોનાલિસા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ધરતીનો છેડો ઘર ફિલ્મ દર્શકો દ્વારા પણ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો.
મોના થિમ્બાની આગળની ફિલ્મની વાત કરું તો જન્મદાતા. આ 2010માં રિલીઝ થયેલી એક્શન ફેમિલી ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને ગૌતમ અધિકારીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હિતેન કુમાર, હિતુ કનોડિયા, મોના થિમ્બા, રાણી શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને જન્મદાતા ફિલ્મ બોક્સ ઓફિસ પર એક એવરેજ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિમ્બાની આગળની ફિલ્મની વાત કરું તો દલડુ દીધુ કારતકના મેળામાં. આ 2010માં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને અમૃત સોનીએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં નરેશ કનોડિયાજી, હિતુ કનોડિયાજી, કિરણ આચાર્ય, મોના થિમ્બા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને દલડુ દીધુ કારતકના મેળામાં ફિલ્મ બોક્સ ઓફિસ પર એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિમ્બાની આગળની ફિલ્મની વાત કરતો મોટાપા. આ 2010માં રિલીઝ થયેલી ફેમિલી ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને અવિરાજે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં કિરણ કુમાર, હિતુ કનોડિયા, મોના થિમ્બા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને મોના થિમ્બાની મોટાપા ફિલ્મ બોક્સ ઓફિસ પર એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિમ્બાની આગળની ફિલ્મની વાત કરતો જય વિજય. આ 2010માં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને લકી આનંદજીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હિતુ કનોડિયા, મોના થિમ્બા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને જય વિજય ફિલ્મમાં હિતુ કનોડિયા ડબલ રોલમાં જોવા મળ્યા હતા અને જય વિજય ફિલ્મ બોક્સ ઓફિસ પર એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિમ્બાની આગળની ફિલ્મની વાત કરીએ તો નો ટેન્શન. આ 2011માં રિલીઝ થયેલી રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને મહેશ ગુજ્જરે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હિતુ કનોડિયા, મોના થિમ્બા, ફિરોઝ ઈરાની, જીતુ પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને મોના થિમ્બાની નો ટેન્શન ફિલ્મ બોક્સ ઓફિસ પર એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિમ્બાની આગળની ફિલ્મની વાત કરીએ તો દિલ દોસ્તી દુશ્મની. આ 2012માં રિલીઝ થયેલી રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને રવિ સિન્હાએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં મોના થિમ્બા, ચંદન રાઠોડ, જીત ઉપેન્દ્ર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને દિલ દોસ્તી દુશ્મની ફિલ્મને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. મોના થિમ્બાની આગળની ફિલ્મની વાત કરીએ તો મને હૃદય વાલા બાપા સીતારામ. આ 2012માં રિલીઝ થયેલી ભક્તિમય ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મને મનોજ વિમળે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા, ઈશ્વર શમીકરજી, હિતેન કુમાર, હિતુ કનોડિયા, મોના થિમ્બા, કિરણ આચાર્ય, ફિરોઝ ઈરાની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને મને રુધિર વાલા બાપા સીતારામ ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. મોના થિમ્બાની આગળની ફિલ્મની વાત કરીએ તો કોઈના સિંદૂર કોઈની માથે. આ 2012માં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને દિલીપ ગુલાટી અને મહેશ એમ પટેલે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર, મોના થિમ્બા, જીત ઉપેન્દ્ર, નરેશ કનોડિયાજી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોરે આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર નહીં પણ બીજા વિક્રમ ઠાકોર મુખ્ય ભૂમિકામાં હતા. મોના થિમ્બાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિમ્બાજીની આગળની ફિલ્મની વાત કરીએ તો ચૂંદડીના સથવાડે. આ 2012માં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને નિરંજન શર્માએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હિતુ કનોડિયા, મોના થિમ્બા, હિતેન કુમાર, કિરણ આચાર્ય મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ચૂંદડીના સથવાડે ફિલ્મ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિમ્બાની આગળની ફિલ્મની વાત કરીએ તો સાજંત અને મારા સમ. આ 2012માં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને જયેશ વ્યાસ અને શ્રદ્ધા પરમારે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં જગદીશ ઠાકોર, હિતુ કનોડિયા, રીશ્મા પુરોહિત, મોના થિમ્બા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. મોના થિમ્બાની આ ફિલ્મ પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. મોના થિમ્બાની આગળની ફિલ્મની વાત કરતા તું મારો કોણ લાગે. આ 2013માં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને વી મેનનજીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હિતુ કનોડિયા, મોના થિમ્બા, જૈમિની ત્રિવેદી, નરેશ પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને તું મારો કોણ લાગે ફિલ્મ બોક્સ ઓફિસ પર એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિમ્બાની આગળની ફિલ્મની વાત કરીએ તો સુહાગન શોભે સાસરિયા. આ 2013માં રિલીઝ થયેલી ફેમિલી ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મને રાજેશ પટેલે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હિતેન કુમાર, આનંદી ત્રિપાઠી, હિતુ કનોડિયા, મોના થિમ્બા, જયેન્દ્ર મહેતા, મમતા પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને મોના થિમ્બાની સુહાગન શોભે સાસરિયા ફિલ્મ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિમ્બાની આગળની ફિલ્મની વાત કરીએ તો રજવાડી બાપુને રંગ છે. આ 2014માં રિલીઝ થયેલી એક્શન ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને સૂર્ય કિરણ રાવતે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં સૂર્ય કિરણ અને મોના થિમ્બા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને રજવાડી બાપુને રંગ છે ફિલ્મ બોક્સ ઓફિસ પર એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી. મોના થિમ્બાની આગળની ફિલ્મની વાત કરીએ તો પરંપરા. આ 2015માં રિલીઝ થયેલી એક્શન ફેમિલી ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને સબ્બીરે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં ચંદન રાઠોડ, મોના થિમ્બા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને મોના થિમ્બા અને ચંદન રાઠોડની ફિલ્મ પરંપરા બોક્સ ઓફિસ પર એક એવરેજ ફિલ્મ સાબિત થઈ હતી. તો આ વિડીયો હતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી મોના થિમ્બાની ગુજરાતી ફિલ્મોનો. જો તેમને કોઈ ફિલ્મ બાકી રહી ગઈ હોય તો આપ કોમેન્ટ કરીને જાણ કરજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાત.